લિમિટેડ ફૂડમાં તો આપણે ઘણી બધી વસ્તુ ખાવાની વિચારસરણીમાં ઘણી વસ્તુ છૂટી જતી હોય છે. તો આ તમે દરેક વસ્તુને ખાલી એક સ્પૂન તમે લઈ લેશો ને તો માનો કે 50 સ્પૂન કે 100 સ્પૂનમાં તમે આરામથી ધરાઈ જાઓ, બરાબર ને? હેલો, કેમ છો દોસ્તો? સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ધ પક્કા ફૂડીમાં, જે આપણે અવનવી વાનગીઓની સફર કરતા હોઈએ છીએ. અને આજે છે રવિવાર, અને આ રવિવારના દિવસે આપણે અનલિમિટેડ ફૂડની મજા લેવા માટે આવી ગયા છીએ. મને ઘણા લોકો કહેતા હોય છે કે ઓછા બજેટમાં એક સારી જગ્યા અનલિમિટેડ ફૂડ માટે કહી છે, લોકોના ફોન પણ આવે છે. તો અત્યારે આપણે સુરતના પર્વત પાટિયા એરિયામાં આવ્યા છીએ, અને આપણે જે જગ્યા પર આવ્યા છીએ કેપિટલ સ્ક્વેરની એક્ઝેક્ટલી સામે છે ધ પેલેસ. ધ પેલેસના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે ટોર્નિટોસ પીઝા. તો ચાલો આપણે અંદર જઈએ, અને અંદર કઈ કઈ વસ્તુ કયા બજેટમાં મળે છે એ તો આપણે ચોક્કસથી જોવાના જ છીએ. અને પર્વત પાટિયા એરિયામાં છે એટલે આસપાસના લોકોને એકદમ ઇઝી થઈ ગયું અહીંયા આવું. હેલો, આપણે કોન્સેપ્ટ જે છે અનલિમિટેડમાં એમાં કઈ કઈ વસ્તુ આવે છે એક વખત? એક મિનિટ, આ તમે બોલો ને એટલે લોકો શાંતિથી સાંભળી શકે, સમજા? ટુ ટાઈપ સૂપ રહેગા, ગાર્લિક બ્રેડ હોગા, વેરાયટી ઓફ સલાડ. ઓર્ડર મેં 5 હોંગે આપકે, કોલ્ડ મેં 15 હોંગે, ચાટ મેં પાણી પૂરી રહેગા, કોલ્ડ ડ્રિંક અનલિમિટેડ હોગા, 5 ટાઈપ પીઝા રહેંગે. ઓકે, ઓર લંચ ડિનરમાં પ્રાઇસ કેટલા હોય છે? 210 લંચ કા હોગા, ડિનર કા 240 હોગા. ઓકે, હવે કઈ કઈ વસ્તુ મળે એ બતાવીએ. હા, આપણે જોઈએ હવે કઈ કઈ વસ્તુ છે આપણને બતાવે. ચીઝ મેક્રોની એ, સ્વીટ કોર્ન ચાટ, કુકુંબર સલાડ, પાસ્તા આઈસલેન્ડ, ફ્રૂટી પાસ્તા, કેવી સલાડ, વાટરમેલન, ચના ચાટ, સ્પાઇસી નૂડલ્સ, ચોકલેટી બ્રેડ, મિક્સ પાસ્તા સ્પાઇસી, ચના જોર, બીટ ફ્રૂટ, આલુ ચાટ, રેજિયન, પીનટ ચાટ, સ્પાઇસી પાસ્તા, મંચુરિયન, રાઈસ, નૂડલ્સ, ફ્રેન્ચ ફ્રાય, મેક્સિકન બ્રેડ, હોટ ગાર્લિક સૂપ, ટમેટો સૂપ. ને આ ગરમ રાખવા માટે અહીંયા આખી હીટરની સુવિધા છે, બરાબર ને? નીચેથી હીટ થતું હોય છે એટલે આ બધી વસ્તુ ગરમા ગરમ મળી રહી છે. અને બીજી વસ્તુ કે આટલું બધું ફૂડ છે ને, આજે મેં ડિસાઈડ કર્યું છે કે આપણે આ બધું જ ફૂડ ખાવાના છે. અને બધું જ ફૂડ ખાવું હોય ને તો એક સારો એવો આઈડિયા પણ હું તમને આપી દઈશ કે જેનાથી આપણે, જેમ કે 100 વસ્તુ હોય, 50 વસ્તુ હોય, 60 વસ્તુ હોય, અનલિમિટેડના કોન્સેપ્ટમાં આપણે બધી જ વસ્તુ ખાઈ નથી શકતા. પણ આજે આપણે બધી જ વસ્તુ ટેસ્ટ કરવાના છીએ અને બધી જ વસ્તુ કમ્પ્લીટ પણ કરીશું. તો ચાલો આપણે જોઈએ. હવે એક વખત આપણે અહીંયાનું કિચન પણ જોઈ લઈએ. ચાલો કિચન બતાવું.
મિત્રો આપણે રવિવારની મજામાં જેમ કે કહેવાય ને અનલિમિટેડ ફૂડની મજા લેવા માટે આવી ગયા છીએ અને ત્યાં ગાર્લિક પણ આવી ગયા છે એમ ટેબલ આપણું ફૂલ થઈ ગયું છે અને આજે આપણે એટલી જ વસ્તુ લીધી છે જે હકીકતમાં આપણે ફિનિશ કરવાના છીએ તો એક વખત પહેલાં હું તમને ટેસ્ટ પણ કહી દઉં તો પણ તમને વધારે સારી રીતના આઈડિયા આવી જાય અને મારી સાથે જે અહીંયાના ભાઈ છે જે ખાસ આપણા આગ્રહથી આ શૂટિંગમાં આપણી સાથે પાર્ટિસિપેટ કરે છે એને આપણે થેન્ક યુ કહીએ અને એણે ખાસ વર્ષોનો અનુભવ છે હું એમને ઘણા સમયથી ઓળખું છું તો આ બધા પીઝા આજે એમણે જ બનાવ્યા છે તો આપણે એટલું બધી વસ્તુ છે તો સૌથી પહેલાં તો એમણે જે પીઝા માટે મહેનત કરી છે ને તો આપણે એનાથી જ શરૂઆત કરીશું આજે માર્ગરેટા પીઝા છે આપણે ટેસ્ટ કરીએ એક પીસ આપણે હાથમાં લીધું છે અને સોસ વગેરે બધી વસ્તુ અધૂરી છે આપણે આ માર્ગરેટા પીઝા છે એકવાર ટેસ્ટ કરી લઈએ પાવની સોફ્ટનેસ આપણે જોઈ શકીએ છીએ અને વ્યવસ્થિત રીતે બનાવ્યા છે પાવ આ લોકો પોતાના જ બનાવે છે બહારથી નથી લાવતા હું અહીંયા આગળ પણ ટેસ્ટ કરી ચૂક્યો છું જગ્યા ખરેખર બહુ સારી છે પાપની સોફ્ટનેસ પણ સારી છે હું તમારી સાથે વાત કરતાં કરતાં એક બાઇટમાં આરામથી ફિનિશ કરી લીધું મસ્ત ટેસ્ટ નોર્મલી પીઝા ખાતી વખતે બોલવું બહુ ડિફિકલ્ટ થઈ જતું હોય છે પણ આપણે ફટાકથી ફિનિશ કર્યું છે સૌથી સારા મને કોઈ પીઝા લાગતા નથી થિન ક્રસ્ટ છે આપણે એક વખત એ પણ ટ્રાય કરીએ ગરમા ગરમ છે અને આપણે આમ જોઈએ ને તો આમ જો કોઈ પણ એક પીસ આપણે ઉઠાવવા જઈએ ને તો ચીઝ એની સાથે મેચ થાય છે તો આપણે એક પીસ આવડવા ટ્રાય કરીએ જલેબીનો અને બધી જ વસ્તુ એકદમ વ્યવસ્થિત છે મારા ફેવરેટ પીઝા આ પીઝા ખાવાની એક ખાસિયત એ છે કે તમે દબાવીને પીઝા ખાવા હોય ને તો થિન ક્રસ્ટ પીઝાથી તમે એ વસ્તુ કરી શકો ઓવરઓલ બેસ્ટ છે જે રીતે બધું ગાર્નિશિંગને કહ્યું છે એ પણ ખરેખર સુપર છે પફ પીઝા જે તમે ઘણી ઓછી જગ્યા પર ખાધા છે અને થિન ક્રસ્ટ જેવા જ છે લુક આનો એવો છે આનો ટેસ્ટ કેવો છે ને એ તો હું તમને કરીને જ બતાવું એક વસ્તુ છે સાહેબ આમાં કન્ફ્યુઝ થઈ જશે લોકો કયા પીઝા ખાવા અને કયા પીઝા નહીં ખાવા થિન ક્રસ્ટ અને આપણા પફ પીઝા પૈસા વસૂલ છે હકીકતમાં ખાવાની મજા આવે એવા છે પનીર પીઝા પનીર ટિક્કા પીઝા છે ને કહે છે સાહેબ પનીર ટિક્કા પીઝા વાનો ટેસ્ટ કેવો છે ને આ તમને છે ને પંજાબી સબ્જી જેવો સ્વાદ આપશે આપણે એક વખત એ પણ ફિનિશ કરીને ઉપરથી આજે ચાટ મસાલો નાખ્યો છે ને તમને એવું લાગશે કે આપણે પંજાબી સબ્જી ખાઈએ છીએ ઓવરઓલ બેસ્ટ છે હવે આપણે ચીઝ બસ્ટ એના નામ પ્રમાણે જ છે એક આ પીસ આપણે આમ લેવું હોય ને ચીઝ લવર માટે તો અહીંયાથી બેસ્ટ જગ્યા છે આ લોકોનું પોતાની જ વસ્તુ છે બધી એટલે એ વસ્તુ આપણને વધારે સારી લાગી તમે જ્યારે આવો ને આપ બીજા તો મિસ નહીં કરતા ચીઝ લવર લોકો તો મિસ કરતા જ નહીં ખરેખર સુપર છે અને આપણે જેટલા પીઝા ખાધા ને બધા સારા છે આ તો પંજાબી સબ્જી જેવું જ લાગશે એક મસ્ત મજાના પીઝા છે પફ પીઝા મને બધા ગેમમાં થિન ક્રસ્ટ વધારે ગેમમાં હું ચીઝ લવર છું પણ હું બહુ ઓછું ચીઝ ખાઉં છું પણ અહીંયા ખરેખર મને ગમ્યું છે તો આપણે હવે બાકીના સલાડ છે એ પણ ટેસ્ટ કરશું અહીંયાના ગાર્લિક બ્રેડ છે એ પણ આપણે ટેસ્ટ કરીએ અહીંયાના ગાર્લિક જો એકદમ સોફ્ટ ગાર્લિક બ્રેડ એકદમ આવી રીતે સોફ્ટ હોય ને તો ખાવાની બહુ જ મજા આવે આમ જો એકદમ કેટલું આપણે લિટરલી જોઈ શકીએ છીએ કેટલા સોફ્ટ છે એકદમ રૂ જેવા છે તો આપણે મસ્ત મજાના ઉપર સોસ લગાવી અને ફિનિશ કરીએ
ઓવરઓલ જે પ્રાઇસ છે ને 210 રૂપિયાના લંચમાં પ્રાઇસ છે, 240 રૂપિયા ડિનરના ટાઈમ પર છે, પાણીપુરી છે અને બ્રાઉની વિથ આઈસક્રીમ છે. આટલા કોલ્ડ સલાડ છે એ તો આપણે ચાખ્યા જ નથી. આપણે મંચુરિયનથી સ્ટાર્ટ કરીએ, બધી જ વસ્તુ આપણે જે ખાવાની છે ને ફિનિશ કરવાની છે. હું તમને આખું ટેબલ બતાવીશ કે મેં ફિનિશ કર્યું એમ. એક જણને બોલાવીશ ફિનિશ કરવા, મારા એકલાથી નહીં થાય. આપણે એક એક પીસ અમુક વસ્તુ ચાખીએ ને તો વધારે ઇઝી રહેશે, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે. તમે પછી કહેશો કે વિડીયો બહુ લાંબા બને છે, એટલે આપણે જે જે વસ્તુ ખવાશે એ ટેસ્ટ કરી લેશું. બધી જ વસ્તુ આપણે જોઈએ ને, ક્વોલિટી અને ક્વોન્ટિટી ઘણી સારી છે. અનલિમિટેડ કોન્સેપ્ટમાં આપણે છે ને બધી જ વસ્તુ ખાલી તમે 2 ચમચી લો ને તો તમે આરામથી ફિનિશ કરી શકો. ઘણી વખત કેવું હોય કે 50 આઈટમ હોય, 75 આઈટમ હોય, 100 આઈટમ હોય, કોઈ પણ જગ્યા પર અનલિમિટેડ ફૂડમાં, તો આપણે ઘણી બધી વસ્તુ ખાવાની વિચારસરણીમાં ઘણી વસ્તુ છૂટી જતી હોય છે. તો આ તમે દરેક વસ્તુની ખાલી એક સ્પૂન તમે લઈ લેશો ને તો માનો કે 50 સ્પૂન કે 100 સ્પૂનમાં તમે આરામથી ધરાઈ જાઓ, બરાબર ને? એટલે વેસ્ટેજ પણ નહીં થાય અને તમે બધા ફૂડને એન્જોયથી માણી શકો. અનલિમિટેડનું આ એક થિયરી મેં જે વિચારી છે એ મેં તમને શેર કરી છે. અધરવાઇઝ તમે બીજું તો તમારી પસંદગીની વસ્તુનું જો ફૂડ ખાઓ તો ચાલે, બાકી આ મેં જે તમને એક સોલ્યુશન આપ્યું છે કે બધું જ ફૂડ તમે આરામથી ખાઈ શકો, બરાબર ને સર? હવે સર આપણે અહીંયા આપણી કોઈની ફ્રેન્ચાઇઝી લેવી હોય તો આપણે આપીએ છીએ? હા, ફ્રેન્ચાઇઝી દેતે હે ને? ફ્રેન્ચાઇઝી દેતે હો? હા. તમને કિતને સાલ છે સુરત મેં? હમ તો આ સાલ છે. એ તો અહીં ટોસ્કા ફ્રેન્ચાઇઝી ઓર કહાં પે હે સુરત મેં? યે કતાર ગામ મેં હે. કતાર ગામ મેં? હા, અભી જગન્નાકા પે ભી આલા હે, જગસ્તવતાળા જગન્નાકા, નવજીવન હોટલ કે બાજુ મેં. હું તમને એડ્રેસ આપી દઈશ આ બંને જગ્યાના, અહીંયાનું પણ એડ્રેસ આપી દઈશ, બધી જગ્યાના ફોન નંબર પણ આપી દઈશ. તમે જો ફ્રેન્ચાઇઝી લેવા માંગતા હોય ને તો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા ફર્નિચર અને જે એમિનિટીઝ છે ઘણી સારી છે. તમે અહીંયા બર્થડે પાર્ટી સેલિબ્રેશન્સ પણ કરી શકો છો. એ સિવાય આ સાહેબના નંબર પણ હું તમને આપી દઈશ કે તમે અહીંયા આવતા પહેલાં એમને બાકીની તમે ઇન્ફોર્મેશન પણ લઈ શકો છો. અહીંયા પાણીપુરી પણ છે, કેટલી સરસ રીતે તમે પાણીપુરી પણ ખાઈ શકો છો. સૂપ છે, ઘણી બધી વસ્તુ છે. એટલે બધી જ વસ્તુ તમે થોડી થોડી લઈ, એટલે થોડી થોડી મતલબ તમે જેટલું ખાવા માંગતા હોય એટલું. એવું નથી કે આ બધી વસ્તુ અનલિમિટેડ છે, બરાબર ને? તેવો વિચાર છે, થોડી થોડી કીધી છે. ઓવરઓલ ખરેખર સારું છે, ફૂડ બહુ મસ્ત છે. અને હવે આ બધી વસ્તુ હું ફિનિશ કરી લઉં. તો મિત્રો, આપણે આ બધી જ વસ્તુ ફિનિશ કરવાની બહુ ટ્રાય કરી. તમને વિડીયોની શરૂઆતમાં કીધું હતું કે આપણે ફિનિશ કરી દઈશું, પણ હું ઓનેસ્ટલી કહું કે અમે ફિનિશ નથી કરી શક્યા. અને ઘણું બધું ટ્રાય બહુ કરી કે આપણે આ વખતે ફિનિશ કરી જ દેવું છે, પણ હકીકતમાં નથી થયું. પણ સફર ખરેખર બહુ મસ્ત હતી, આજનું ફૂડ ખરેખર બહુ સારું હતું. તમે પણ અહીંયા આવી શકો, હું રિકમેન્ડ કરું છું. ક્વોલિટી ઘણી સારી છે અને ફૂડ પણ ઘણું સારું છે, પ્રાઇસ પણ આપણને પરવડે એવા છે. અનલિમિટેડના કોન્સેપ્ટમાં ઘણા સારા પ્રાઇસ કહી શકાય. તો અમારો જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, નવા નવા લોકો આપણી સાથે જોડાય. આપણું જે તો પક્કા ફૂડી ફેમિલી છે એને વધારે સ્ટ્રોંગ બનાવો. હવે મળશું આપણે એક નવી વાનગી સાથે, નવી સફર સાથે. ખાવો પીવો મોજ કરો.